નમસ્કાર મિત્રો સ્ટાર્ટિંગમાં તમે જે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ દેખ્યું તે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ કેવી રીતે બનાવી શકાય તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનું છું તો મિત્રો વિડીયોને અંત સુધી દેખજો જેથી તમને ખ્યાલ આવી જાય કે આ પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ કેવી રીતે બનાવી શકાય છે તો મિત્રો આ પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ બનાવવા માટે એક એપ્લિકેશનની જરૂર પડે છે જેનું નામ છે લાઇટ મોશન તેની લિંક મેં નીચે આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પહેલાં બે લાઇકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે તો ચલો મિત્રો ભાઈ વિડીયો ચાલુ કરીએ તો સૌ પ્રથમ તમારે એલાઇટ મોશનને ઓપન કરી દેવાનું રહેશે ઓપન કરશો ત્યારે તમારી સામે આવી રીતે એન્ટરફેસ છે તો અહીંયા મિત્રો જે પ્લસ વાળો આઈકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરશો ત્યારે તમારી સામે એક આવી રીતે ઇન્ટરફેસ છે તો અહીંયા મિત્રો ચાર પોઈન્ટ પાંચ સાઇઝ આપેલી છે તેના પર ક્લિક કરી અહીંયા નીચે ઓપ્શન આપેલું છે ક્રિએટ પ્રોજેક્ટ તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમારી સામે આવી રીતે ઇન્ટરફેસ પી સ્કૂલ છે તો અહીંયા મિત્રો આપણે સોંગને એડ કરીશું તો સોંગને એડ કરવા માટે પ્લસ વાળો આઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા ઓડિયો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા તમારે સોંગને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું સોંગને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં સોંગને સિલેક્ટ કરી દીધું છે ત્યારબાદ હવે મિત્રો આપણે ઇમેજને એડ કરીશું તો એ ઇમેજને એડ કરવા માટે સિમ્પલી જે પ્લસ વાળો વાઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે ઇમેજને સિલેક્ટ કરી દેવાની રહેશે તો અહીંયા હું ઇમેજને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં ઇમેજને સિલેક્ટ કરી દીધું છે ત્યારબાદ અહીંયા જે વાળો ઓઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા ઈમેજ એડ થઈ જશે ત્યારબાદ અહીંયા કોર્નરમાં ત્રણ ડોટ આપેલા છે તેના પર તમારે ક્લિક કરી અહીંયા ફિલ્ડ સ્ક્રીનનું ઓપ્શન આપેલું છે જોઈ શકો છો કે આ ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે તો અહીંયા ઇમેજ ફૂલ સ્ક્રીન પર એડજસ્ટ થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે અહીંયા લાસ્ટમાં જતું રહેવાનું રહેશે ત્યારબાદ અહીંયા જે આ ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરશો તો આ ઇમેજની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે ત્યારબાદ હવે મિત્રો આપણે ટેક્સને એડ કરીશું તો ટેક્સને એડ કરવા માટે સિમ્પલી જે પ્લસવાળો આઈકોન આપેલો છે તેના પર તમારે ફરીથી ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે જે ટેક્સવાળો ઓપ્શન આપેલો છે જોઈ શકો છો કે આ ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે સોંગની લાઈન પ્રમાણે ટેક્સને લખી દેવાનું રહેશે તો અહીંયા હું સોંગની લાઈન પ્રમાણે ટેક્સને લખી દઉં છું અહીંયા મિત્રો મેં સોંગની લાઈન પ્રમાણે ટેક્સને લખી દીધી છે ત્યારબાદ અહીંયા મિત્રો ઉપર જે ઓપ્શન આપેલું છે કલરનું તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે વ્હાઇટ કલર આપેલો છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે સિલેક્ટ કર્યા બાદ અહીંયા તેની બાજુમાં ફોન્ટની સાઇઝનું ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે તેની સાઇઝ બત્રી અથવા છત્રીસ કરી દેવાનું રહેશે તો અહીંયા હું બત્રીસ કરી દઉં છું ત્યારબાદ અહીંયા પહેલો ઓપ્શન આપેલો છે ફોન્ટ સ્ટાઇલનો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે ફોન્ટને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું પહેલાં નંબરના ફોન્ટને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો ત્યારબાદ અહીંયા તમારે આ ટેક્સને આ રીતે એડજસ્ટ કરી દેવાનું રહેશે એડજસ્ટ કર્યા બાદ અહીંયા ઉપર રાઈટ રાઇટવાળો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે આ ટેક્સને તમારે આ રીતે ઉપર એડજસ્ટ કરી દેવાનું રહેશે એડજસ્ટ કર્યા બાદ અહીંયા મિત્રો તમારે સોંગની લાઈન પ્રમાણે આ ટેક્સને એડજસ્ટ કરવાની રહેશે તો અહીંયા હું સોંગની લાઇન પ્રમાણે ટેક્સને એડજસ્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો આ રીતે તમારે સોંગની લાઈન પ્રમાણે ટેક્સને એડજસ્ટ કરી દેવાની રહેશે અહીંયા મિત્રો મેં સોંગની લાઇન પ્રમાણે ટેક્સને એડજસ્ટ કરી દીધી છે ત્યારબાદ અહીંયા તમારે ટેક્સ પર ક્લિક કરી દેવાની રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે જે નીચે ઓપ્શન આપેલું છે મૂવ એન્ડ ટ્રાન્સફરનો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે કરશો ત્યારે તમારી સામે આવી રીતે ઇન્ટરફેસ ખુલશે તો અહીંયા મિત્રો તમારે આ ટેક્સને ડાબી સાઈડ મૂવ કરવાની રહેશે તો આ રીતે તમારે આ બાજુ ખેંચી લેવાની રહેશે જોઈ શકો છો કે અહીંયા આપણી ટેક્સ મૂવ થાય છે આ રીતે તો આ રીતે તમારે મૂવ કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા જે ટેક્સની ફર્સ્ટમાં આવતું રહેવાનું રહેશે ત્યારબાદ અહીંયા જે વાળો આઇકવાન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે તો અહીંયા એક પોઈન્ટ બની જશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે ટેક્સની સેન્ટરમાં આ રીતે જતું રહેવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમારે ટેક્સને જમણી સાઈડ ખેંચવાની રહેશે તો અહીંયા તમારે આ રીતે મૂવ કરવાની રહેશે તો મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણી ટેક્સ આવી ગઈ છે તો આ રીતે તમારે સેન્ટરમાં આ ટેક્સને એડજસ્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે થોડું આ પોઈન્ટ બનાવે તેના થોડો આગળ આ રીતે જતું રહેવાનું રહેશે ત્યારબાદ અહીંયા પ્લસવાળું આઈકોન આપેલું છે તેના પર તમારે ફરીથી ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા એક પોઈન્ટ બનાવી દેવાનું રહેશે આ રીતે ઠીક છે મિત્રો ત્યારબાદ અહીંયા મિત્રો તમારે ટેક્સની લાસ્ટમાં જતો રહેવાનું રહેશે અહીંયા તો અહીંયા હું લાસ્ટમાં જતો રહું છું ત્યારબાદ અહીંયા તમારે આ ટેક્સને જમણી સાઈડ મૂવ કરી દેવાની રહેશે જોઈ શકો છો કે આ રીતે તમારે આ ટેક્સને મૂવ કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો જે આપણે સેન્ટર પોઈન્ટ અને લાસ્ટ પોઈન્ટ છે તેના વચ્ચે જતું રહેવાનું રહેશે આ રીતે વચ્ચે ગયા બાદ અહીંયા તમારે જે ડાબી સાઈડ જે પ્લસની નીચે આઈકોન આપેલું છે જોઈ શકો છો કે આ તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમારે આ પોઈન્ટ આ રીતે એડજસ્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે પહેલો અને સેન્ટરવાળો પોઈન્ટ છે તેના સેન્ટરમાં જતું રહેવાનું રહેશે તો અહીંયા આપણે સેન્ટરમાં જતા રહીએ છીએ આ રીતે ત્યારબાદ અહીંયા આ બે પોઈન્ટને આ રીતે ઉપરની સાઈડ એડજસ્ટ કરી દેવાનું રહેશે ઠીક છે મિત્રો તો અહીંયા આપણી મુવિંગ ઇફેક્ટ એડ થઈ ગઈ છે તો અહીંયા આપણે બેક જતા રહીશું તો અહીંયા હું તમને બતાવી દઉં છું પહેલાં મિત્રો જોઈ શકો છો કંઈ આપણી મૂવિંગ ઇફેક્ટ તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ હવે મિત્રો આપણે આ ટેક્સ આપેલી છે તેની ડુપ્લિકેટ કરવાની રહેશે તો ડુપ્લિકેટ કરવા માટે સિમ્પલી જે આ ટેક્સ આપેલી છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે જે વાળો આઇકન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા જે લાસ્ટ ઓપ્શન છે ડુપ્લિકેટ લેયર તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા ટેક્સની કોપી થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો જે આપણે ટેક્સ્ટ કોપી કરી છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે બીજા નંબરની ટેક્સ છે તેના ઉપર ત્યારબાદ અહીંયા તમારે જે ઇફેક્ટનું ઓપ્શન આપેલું છે જોઈ શકો છો કે આ ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી દેવાની રહેશે ક્લિક કર્યા બાદ તમારી સામે એક આવી રીતે ઇન્ટરફેસ છે જોઈ શકો છો તો અહીંયા તમારે જે બ્લરવાળું ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા પહેલા નંબરનો ઓપ્શન છે બોક્સ બ્લર કરીને તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે સ્ટાન્ડર્ડ સેટિંગને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું સ્ટાન્ડર્ડ સેટિંગ ઉપર ક્લિક કરી દઉં છું ક્લિક કર્યા બાદ અહીંયા તમારે કોઈ સેટિંગ કરવાનું નથી સિમ્પલી હવે આ જે બોક્સ બ્લર છે તેને ડુપ્લિકેટ લેયર બનાવી દેવાનું રહેશે તો ડુપ્લિકેટ લેયર બનાવવા માટે અહીંયા ત્રણ ડોટ આપેલા છે તેના પર ક્લિક કરી અહીંયા ડુપ્લિકેટ લેયરનું ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો આ રીતે મિત્રો તમારે ત્રણ અથવા ચાર ડુપ્લિકેટ કરી દેવાનું રહેશે આ રીતે ઠીક છે મિત્રો તો અહીંયા હું ચાર ડુપ્લિકેટ કરી દઉં છું ત્યારબાદ અહીંયા મિત્રો જે એડ ઇફેક્ટનું ઓપ્શન આપેલું છે નીચે તેના પર તમારે ફરીથી ક્લિક કરવાનું રહેશે અહીંયા હું ક્લિક કરી લઉં છું ત્યારબાદ અહીંયા તમારી સામે આવી રીતે ઇન્ટરફેસ સ્કૂલ છે તો અહીંયા મિત્રો જે કલર એન્ડ લાઇટનો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે આ ઓપ્શન જે આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે સામે આવી રીતે ઇન્ટરફેસ સ્કૂલ છે તો અહીંયા તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા જે એક્સપોઝનો ઓપ્શન આપણે સિલેક્ટ કર્યો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા પહેલાં નંબરનો ઓપ્શન આપેલું છે જોઈ શકો છો તેના ઉપર ક્લિક કરી અહીંયા તમારે બે પોઈન્ટ કરી દેવાનું રહેશે જોઈ શકો છો તો અહીંયા પહેલો જે ઓપ્શન આપેલો છે અહીંયા હું બતાવી દઉં છું આ પહેલાં ઓપ્શન છે તેના પર ક્લિક કરી અહીંયા તમારે બે પોઈન્ટ કરી દેવાના રહેશે ઠીક છે મિત્રો તો અહીંયા બીજું કોઈ સેટિંગ કરવાનું નથી હવે આપણે બેગ જતા રહીશું ઠીક છે મિત્રો તો અહીંયા હું બેગ જતો રહું છું ત્યારબાદ અહીંયા મિત્રો જે પહેલા નંબરની ટેક્સ છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે કલરવાળો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે આ ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે બ્લેક કલરને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું બ્લેક કલરને સિલેક્ટ કરી લઉં છું અહીંયા મિત્રો મેં બ્લેક કલરને સિલેક્ટ કરી દીધો છે ત્યારબાદ અહીંયા મિત્રો હવે જે બીજા નંબરની ટેક્સ છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે જે કલરવાળો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ફરીથી ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે આ જે પીળીયર કલરને બાજુમાં એક કલર છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા જે આ ઓપ્શન આપેલો છે જોઈ શકો છો તેના ઉપર તમારે ક્લિક કરી અહીંયા જે આ પોઈન્ટ છે તેને અહીંયા ડાર્ક કરી દેવાનું રહેશે તો અહીંયા ખેંચી લેવાનું રહેશે આ રીતે તો અહીંયા હું ખેંચી લઉં છું તો અહીંયા મિત્રો તેનો કલર બદલાઈ જશે ઠીક છે મિત્રો તો અહીંયા આપણે બેગ ઇફેક્ટ પણ લાગી ગઈ છે ત્યારબાદ હવે મિત્રો આપણે ટેક્સની વર્પ ઇફેક્ટને એડ કરીશું તો સિમ્પલી જે પહેલી ટેક્સ આપેલી છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા ઇફેક્ટનો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા એડ ઇફેક્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો વર્કનો ઓપ્શન આપેલું છે જોઈ શકો છો આ ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા નીચે જવાનું રહેશે ત્યારબાદ અહીંયા વેવ એન્ડ વર્ક ઓપ્શન આપેલું છે આ ઓપ્શન તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા પહેલો ઓપ્શન છે સ્ટાન્ડર્ડ સેટિંગ તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરશું તો અહીંયા આ રીતે ઇન્ટરફેસ ખોલશે તો અહીંયા પહેલો ઓપ્શન આપેલું છે ફેઝ તેના પર ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે ફર્સ્ટમાં આવી અહીંયા પ્લસવાળો આઇકોન આપી દેવાનો રહેશે તો અહીંયા એક પોઈન્ટ બની જશે ત્યારબાદ અહીંયા તમારે લાસ્ટમાં જતું રહેવાનું રહેશે આ રીતે ત્યારબાદ અહીંયા તમારે એક પોઈન્ટ પચાસ કરી દેવાનું રહેશે તો અહીંયા હું એક પોઈન્ટ પચાસ કરી લઉં છું ઠીક છે મિત્રો ત્યારબાદ અહીંયા મિત્રો તમારે નીચે જવાનું રહેશે ત્યારબાદ અહીંયા જે સ્પેસિંગનો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે પાંચ પોઈન્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું પાંચ પોઈન્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો આ રીતે તમારે પોચ પોઈન્ટ અહીંયા કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા નીચે ઓપ્શન આપેલું છે મેગ્નેટ્યૂડનો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે જે ચાર પોઈન્ટ આપેલા છે ત્યાં તમારે એક પોઈન્ટ સાત કરી દેવાનું રહેશે તો અહીંયા હું એક પોઈન્ટ સાત કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા આપણી ઇફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હું એકવાર તમને આ ઇફેક્ટ બતાવી દઉં છું તો મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણી વેબ ઇફેક્ટ અને મૂવ ઇ મૂવિંગ ઇફેક્ટ બંને લાગી ગઈ છે તો સિમ્પલી હવે અહીંયાથી તમારે બેગ જતું રહેવાનું રહેશે તો અહીંયા આપણે બેગ જતા રહીશું ઠીક છે મિત્રો ત્યારબાદ અહીંયા જે આપણી પહેલી ટેક્સ્ટ છે તેમાં આપણે વેબ ઇફેક્ટ એડ કરી છે તેને તમારે કોપી કરવાની રહેશે તો કોપી કરવા માટે સિમ્પલી જે પહેલી ટેક્સ્ટ છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે ઇફેક્ટનો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે કોર્નરમાં જે ત્રણ ડોટ આપેલા છે એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા કોપી ઇફેક્ટ લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરશો તો આ ઇફેક્ટ કોપી થઈ જશે ત્યારબાદ હવે આપણે બેગ જતા રહીશું ત્યારબાદ અહીંયા મિત્રો જે આપણે બીજી ટેક્સ્ટ છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે ઇફેક્ટવાળો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા કોર્નરમાં જે ત્રણ ડોટ આપેલા છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે પેસ્ટ ઇફેક્ટ લખેલું છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરશો તો અહીંયા આ ઇફેક્ટ એડ થઈ જશે તો અહીંયા મિત્રો આપણી ટેક્સ ઇફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો અહીંયા હું તમને એકવાર પ્લે કરીને બતાવી દઉં છું તો મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણી ટેક્સ ઇફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો સિમ્પલ હવે મિત્રો તમારે આ ટેક્સની કોપી કરી અને સોંગની લાઈન પ્રમાણે બધી ટેક્સને લખી દેવાની રહેશે તો અહીંયા મિત્રો જે પહેલાં નંબરની ટેક્સ આપેલી છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જોઈ શકો છો કે આ પહેલાં નંબરની ટેક્સ છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે જે પ્લસ વાળો આઇકોન આપેલું છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા નીચું ઓપ્શન આપેલું છે ડુપ્લિકેટ લેયર તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા ડુપ્લિકેટ લેયર બની જશે ત્યારબાદ અહીંયા આ ટેક્સને તમારે સોંગની લાઇન પ્રમાણે એડજસ્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો જે બીજી ટેક્સ છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે પ્લસ વાળો આઇકોન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે ડુપ્લિકેટ લેયરનું ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે આ ટેક્સને પણ આ રીતે સોંગની લાઈન પ્રમાણે એડજસ્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું આ સોંગની લાઈન પ્રમાણે અહીંયા ટેક્સને એડજસ્ટ કરી લઉં છું તો મિત્રો આ રીતે તમારે બંને ટેક્સ્ટની કોપી કરી અને સોંગની લાઇન પ્રમાણે ટેક્સને એડજસ્ટ કરવાની રહેશે તો અહીંયા મિત્રો જે પહેલી ટેક્સ આપેલી છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા જે આ જોઈ શકો છો કે અહીંયા પહેલી ટેક્સ આ છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા એડિટ ટેક્સનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમારે સોંગની લાઈન પ્રમાણે બીજી ટેક્સને લખી દેવાની રહેશે તો અહીંયા સોંગની લાઈન પ્રમાણે બીજી ટેક્સને લખી દઉં છું અહીંયા મિત્રો મેં સોંગની લાઈન પ્રમાણે બીજી ટેક્સ પણ લખી દીધી છે તો મિત્રો આ રીતે તમારે ટેક્સની કોપી કરી અને સોંગની લાઇન પ્રમાણે બધી ટેક્સને લખી દેવાની રહેશે તો અહીંયા હું વિડીયો થોડો સ્કીપ્ટ કરી લઉં છું અને સોંગની લાઇન પ્રમાણે બધી ટેક્સને લખી દઉં છું ઠીક છે મિત્રો અહીંયા મિત્રો મેં સોંગની લાઇન પ્રમાણે બધી ટેક્સને લખી દીધી છે તો અહીંયા હું તમને પ્લે કરીને બતાવી દઉં છું તો મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણી ટેક્સ ઇફેક્ટ લાગી ગઈ છે ત્યારબાદ હવે મિત્રો આપણે લાઇટિંગ ઇફેક્ટને એડ કરીશું તો લાઇટિંગ ઇફેક્ટને એડ કરવા માટે સિમ્પલી જે પ્લસ વાળો આઈકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા ઇમેજ એન્ડ વિડીયોનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જોઈ શકો છો કે આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમારે લાઇટિંગ ઇફેક્ટને સિલેક્ટ કરી દેવાની રહેશે તો અહીંયા હું મિત્રો લાઇટિંગ ઇફેક્ટને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં લાઇટિંગ ઇફેક્ટને સિલેક્ટ કરી દીધી છે ત્યારબાદ અહીંયા જે પ્લસ વાળો આઇકોન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરશો તો અહીંયા લાઇટિંગ ઇફેક્ટ એડ થઈ જશે ત્યારબાદ અહીંયા તમારે જે કોર્નરમાં ત્રણ ડોટ આપેલા છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે જે ફીડ સ્ક્રીનનું ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા લાઇટિંગ ઇફેક્ટ ફૂલ સ્ક્રીન પર એડજસ્ટ થઈ જશે ત્યારબાદ અહીંયા જે બ્લેન્ડિંગનું ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા બીજા નંબરનો ઓપ્શન છે લાઇટિંગ તેના પર ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા પહેલાં નંબરનો ઓપ્શન આપેલો છે સ્ક્રીન તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા આપણી લાઇટિંગ ઇફેક્ટ એડ થઈ જશે ત્યારબાદ હવે મિત્રો આપણે બોર્ડરને એડ કરીશું તો બોર્ડરને એડ કરવા માટે જે પ્લસવાળો આઇકવાન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયોનો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે બોર્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું બોર્ડરને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં બોર્ડરને સિલેક્ટ કરી દીધી છે ત્યારબાદ અહીંયા જે પ્લસ વાળો આઇકોન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરશો તો અહીંયા બોર્ડર એડ થઈ જશે તો અહીંયા આપણી મિત્રો બોર્ડર પણ એડ થઈ ગઈ છે ત્યારબાદ અહીંયા બોર્ડર પર ક્લિક કરી અહીંયા તમારે ઇમેજની લાસ્ટમાં જતું રહેવાનું રહેશે આ રીતે ત્યારબાદ અહીંયા જે આ ઓપ્શન આપેલું છે જોઈ શકો છો અહીંયા હું તમને બતાવી દઉં છું આ ઓપ્શન પર ક્લિક કરશો તો અહીંયા તમારી બોર્ડરની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે લંબાઈ જશે ઠીક છે મિત્રો અહીંયા મિત્રો આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો સિમ્પલી સેવ કરવા માટે અહીંયા કોર્નરમાં ઓપ્શન આપેલું છે જોઈ શકો છો કે આ ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરશો ત્યારે તમારી સામે આવી રીતે ઇન્ટરફેસ ખુલશે તો અહીંયા પહેલાં નંબરનો ઓપ્શન આપેલું છે વિડીયોનો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા નીચે ઓપ્શન આપેલું છે એક્સપર્ટનો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા આ વિડીયો એક્સપર્ટ થવા લાગશે તો અહીંયા મિત્રો તમારે થોડીવાર વેઇટ કરી લેવાનું રહેશે ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે તો સિમ્પલ યજ નીચે ઓપ્શન આપેલો છે સેવનો તેના પર ક્લિક કરશો તો અહીંયા આ વિડીયો તમારી ગેલેરીમાં સેવ થઈ જશે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત